वाक्यों ध्यान थी वाँचो, बे वार शब्द वपराय त्या नीचे लीटी करो। विद्यार्थी मित्रों, अहीं आपणे शुं करवानुं छे, ख्याल आव्यो? वाक्यों आपणे एकदम ध्यान थी वाँचवाना छे अने ज्यां बे वार शब्द आवे तेने नीचे लीटी करवानी छे। चालो तो आपणे જોઈએ। વાક્ય એક, અમે દોડતા દોડતા ગિરનાર પર્વત પર ઉતર્યા। મિત્રો, અહીં કયો શબ્દ બે વખત આવ્યો? દોડતા દોડતા। તેવી જ રીતે વાક્ય બીજું, હાથી હંફતા હંફતા કીડીબેન પાસે ગયો, તો આમાં કયો શબ્દ આવ્યો? હંફતા હંફતા। હવે ત્રીજું વાક્ય, ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો, આની અંદર કયો શબ્દ આવશે? પડતા પડતા। અરે વાહ છોકરાઓ, તમે તો ખૂબ ઝડપથી શબ્દો શોધી નાખ્યા। તેવી જ રીતે વાક્ય ચાર, પાંચ અને છ તમે વાંચો। જે શબ્દ બે વખત આવે એ શબ્દ નીચે લીટી કરો। નમૂના મુજબ શબ્દ બનાવો। જો મિત્રો, અહીં આપણને ઉદાહરણ તરીકે એક શબ્દ બનાવી આપ્યો છે। શબ્દ છે ખણ। તો આપણે એ શબ્દને બે વખત લખવાનો છે, ખણ ખણ। તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તેવી જ રીતે આપણે લઈએ ગણ, ગણ ગણ, હણ હણ હણ, મણ મણ મણ। હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, તો બાકીના શબ્દો તમારે લખવાના છે। ચિત્ર સાથે જોડો। મિત્રો, આ સ્ક્રીન ધ્યાનથી જુઓ કે કયું વાક્ય કયા ચિત્ર સાથે જોડી શકાય। જોઈ લીધું બધાએ? ચાલો તો આપણે જોઈએ કે વાક્યની સામે કયું ચિત્ર આવશે। એક, એક પગ વાળો માણસ। બે, કાળી ટોપી વાળો ધોળો માણસ। ત્રણ, હું એને જોઉં છું પણ એ મને નથી જોતો। ચાર, મારે તો ઘણી આંખો એને ખેંચીને ચાખો। પાંચ, સાંકડી ગલીને છેડે તળાવ દી। છ, તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? સાત, મને કાપે એટલે લોકો ગીત ગાય છે। આઠ, સીતી એની ઘર ઘર વાગે ખાવાનું એ ઝટપટ બનાવે। નવ, ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી। મિત્રો, હવે આપણે વાર્તા આધારિત કેટલાક બીજા પ્રશ્નોની ચર્ચા કરીએ। પ્રશ્ન એક, શિકારી ક્યાં ગયો? ઉત્તર એક, શિકારી જંગલમાં ગયો। પ્રશ્ન બે, શિકારી હંત્રિક બપોરે આરામ કરવા ક્યાં બેઠો? ઉત્તર બે, શિકારી હંત્રિક બપોરે આરામ કરવા એક ઝાડ નીચે બેઠો। પ્રશ્ન ત્રણ,
એક્સપ્રેસ ડોગીના મોમાં શું જોઈને પાણી આવ્યું? ઉત્તર 3. એક્સપ્રેસ ડોગીના મોમાં ફાસતું સસલું જોઈને પાણી આવ્યું. પ્રશ્ન 4. ફાસતું સસલું એક્સપ્રેસ ડોગીથી કેમ ન પકડાયું? ઉત્તર 4. ફાસતું સસલું એક્સપ્રેસ ડોગીથી એટલા માટે ન પકડાયું કારણ કે એ ખૂબ ઝડપથી દોડતું હતું. મિત્રો, આગળના વિભાગમાં તમે વાર્તા સાંભળી જ હશે, તો હવે અત્યારે આપણે શું કરવાનું છે? જુઓ, સાંભળો. અહીંયા આપણે શિકારીનું, સસલાનું અને કૂતરાનું નામ બદલી નાખવાનું છે. તમને જે નામ ગમે એ નામ તમે એ પાત્રને આપી શકો છો અને એ નામ આપીને તમારે સરસ મજાનું શીર્ષક પણ આપવાનું છે. શીર્ષક એટલે વાર્તાનું નામ, અને નામ બદલીને આખી વાર્તા તમારે નોટબુકમાં લખવાની છે. જુઓ આ સ્ક્રીન પર. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી ગીતડું ગાઈએ. તમારે પણ મારી સાથે આ ગીત ગાવાનું છે. જૂતાજીના ડાક્ટર, જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી, દવા કરો ને સારી, મને દંખે વારે વારે, મને દંખે વારે વારે, તેની ટેવ ન થારી, તેની ટેવ ન થારી, થેન્ક યુ કહીશ તમને, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી, આપો તમે સુધારી, જૂતાજીના ડાક્ટર, જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, માપો જરાક નાડી. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફૂલોની જેમ ભસતા રહેજો, ભણતા રહેજો અને તાજા માજા રહેજો. આવજો.